બહેનોમાં મોટા પાયો ઉપર આજે પણ ઘૂંઘટ પહેરે છે, ઘૂંઘટ પહેરીને જ જાય છે. કોઈ ઘરમાં મોટો આવી જાય, જાહેરની અંદર પણ એ ઘૂંઘટ લઈને નીચે બેસતા હોય છે. આજે પણ તમે જોઈ શકો છો મોટા પાયો ઉપર. થિંગ સર અન્ડરસ્ટેન્ડ, જે બીજા બી શ્રીલંકામાં બી ક્લિયર થયું છે કે બુરખા યા એનીથિંગ જે તમારું આખું ફેસ ઢાંકી દે છે, તમારું બોડી ઢાંકી દે છે. હું ફરી રિપીટ કરું છું કે જ્યારે તમારું આખું બોડીને બોડી ઢંકાઈ જાય છે એટલે સ્ત્રી પુરુષ ખબર નથી પડતી. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે જે ઇસ્લામી એની વાત કરીએ છીએ, જેટલું મારું નોલેજ છે કે જે આ લોકો એટલા માટે પહેરવા કહે છે કારણ કે ધે ફીલ કે અમારી જે લેડીઝો છે બહેનો છે એના જે બોડી પાર્ટસ હોય એ દેખાવાના જોઈએ. અનફોર્ચ્યુનેટલી એમાં એ લોકોનું થોડું અલગ મિસઇન્ટરપ્રિટેશન, જે ટ્રિપલ તલાકમાં મિસઇન્ટરપ્રિટેશન થયા આમાં બી થયા કે કહે કે જે લેડીઝ બોડી પાર્ટ હોય દેખાવાના જોઈએ, પણ અનફોર્ચ્યુનેટ એ લોકોએ ફેસને બી એ સમજી લીધું અને ફેસને બી ઢાંકવા લાગ્યા. પણ તમે અત્યારે કોઈક બી ઓનલાઈન જોશો તો તમે જોશો કે એ લોકોના 8-10 રીતો છે કપડાં પહેરવાની, જેમાં મેં કહું હિજાબ, નિકાબ, બુરખા અને બીજી 5-6 અલગ રીતો છે, મને યાદ નથી. એટલે કહેવા માંગુ છું કે સી ધેર આર વેરિયસ વેઝ ઓફ ડુઈંગ ઇટ, જેમાં બુરખા ઇઝ ધ વર્સ્ટ વે જેમાં આ મિસયુઝ થાય છે. હવે આપણે બધા અહીંયા એ ડિસ્કસ કરીએ છીએ, લેટ અસ એક્સેપ્ટ દેટ કે જે ટેરરિસ્ટ છે હિન્દુ ટેરરિસ્ટ હોય છે, એટલે સોરી નોટ હિન્દુ પણ જે બી બીજા જાતનો ટેરરિસ્ટ હોય છે, ક્રિશ્ચિયન કે જે બી જાતિ એટલે ઓકે આઈ સેડ સોરી ફોર દેટ, એટલે જે બી ટેરરિસ્ટ હોય છે એ બી આ બુરખાનો મિસયુઝ કરી રહ્યા છે. આપણને ખબર છે વચ્ચે એક આઈ થિંક સ્પોર્ટ્સમાં બી એવું થયું હતું, તમે જોશો કે ઓલિમ્પિક્સમાં પેલી બહેનોની જે ઈરાનમાં રમાઈ હતી ગેમો ત્યારે બી એ લોકો એનામાં બેન કર્યું હતું કે ગેમ ઓલિમ્પિકમાં તમે બેન આ લોકશાહી દેશમાં ઓલિમ્પિકમાં કોઈ બુરખો એક વાત કહો.